ओम श्री कृष्ण परमात्मने नमः। श्रीमद् भागवत कथा दृष्टांत अने रहस्य। प्राचीन काल में पुरंजय नामे एक राजा थयो। राजानो एक मित्र हतो, तेनुं नाम अविज्ञात। अविज्ञात पुरंजन ने सुखी करवा सारू सतत प्रयत्न करतो रहतो, छतां पुरंजन ने आ वातनी खबर न पड़े एनी काळजी लागतो। आजीव ईश्वर की मैत्री है, अविज्ञात ते ईश्वर है। अज्ञात रूपे ईश्वर जीव ने प्रत्येक कार्य में मदद करे छे। जीव ईश्वर नो छूटो पड़ेलो अंश है। जीव प्रत्ये ईश्वर ने अपार करुणा है, तेथी ते जीव ने हर पड़े गुप्त मदद कर्या करे छे। ईश्वर बधाने आपे छे, पण गुप्त रीते आपे छे, तेथी आपनारो कोण छे ते देखातो नथी। परमात्मा पवन, पाणी, प्रकाश, बुद्धि बधु जीव ने आपे छे। पछी कहे छे, बेटा एक काम तू कर अने एक काम हूँ करूँ, तारी अने मारी मैत्री छे। ईश्वर जीव ने कहे छे कि धरती खेड़वानुं काम तारू, वरसाद वरसावानुं काम मारू। वरसाद ईश्वर पड़े छे, भगवान वरसाद पड़े छे, पण काई टैक्स लेता नथी। पुरंजय जीवात्मा ने सुखी करवा माटे तेओ वरसाद वरसावे छे। ते पछी भगवान कहे, बीज वाववानुं काम तारू, एमां अंकुर प्रगटावानुं काम मारू। परमात्मा अनाज उत्पन्न करे छे, ते पछी बीज उत्पन्न थया पछी तेनुं रक्षण करवानुं काम तारू, तेनुं पोषण करवानुं काम मारू। आ बधुं करवा छतां पुरंजनને हुं सगळुं करुं छुं તેમ ખબર પડવા દે નહીં। પુરંજન પણ હું કોને લીધે સુખી છું તેનો વિચાર કરતો નથી। પરમાત્માની અવિજ્ઞાત લીલા છે, ત્યાં બુદ્ધિ કામ કરતી નથી। વિચાર કરીએ, આકાશમાં પાણી કેવી રીતે અધર રહેતું હશે? તે પછી ભગવાન કહે છે, ખાવાનું કામ તારું અને અન્ન પચાવવાનું કામ મારું। પચામી અન્નમ ચતુર્વિધમ, અંદર અગ્નિ સ્વરૂપે નારાયણ પચાવે છે। ભગવાન ન પચાવે તો સંગ્રહણીનો રોગ થાય છે, ભોજન એ યજ્ઞ છે। જઠરાગ્નિમાં પ્રભુનું નામ લઈને આહુતિ આપવાની છે। ભોજન કરતી વખતે મૌન રાખવું, ભોજનના સમયે મન ભગવાનનું સ્મરણ ન કરે તો ભોજનના સ્વાદનું સ્મરણ થશે। જમતી વખતે મન પ્રસન્ન રાખીએ, ભોજન સમયે અન્નદેવની નિંદા ન કરીએ। જીવ જમે છે, પરમાત્મા અન્નને પચાવે છે। અંદર ઠાકોરજી અગ્નિરૂપે બિરાજે છે, અન્ન બ્રહ્મ છે, ભોગતા પરમાત્મા છે। તે ભાવનાથી ખાય તો ઉપવાસ કર્યાનું પુણ્ય મળે। ખાધા પછી ભગવાન કહે છે, હવે સુવાનું કામ તારું, જાગવાનું કામ મારું। તમને ગાડીમાં સારી જગ્યા મળશે તો તમે સૂઈ જશો, પણ ગાડી ચલાવનાર રેલવે એન્જિનનો ડ્રાઈવર સૂઈ જાય તો શું થાય? તો ગાડી અટકી જાય। શરીર ગાડી છે, જીવાત્મા મુસાફર છે, ગાડીને ચલાવનાર પરમાત્મા છે। ભગવાન સૂઈ જાય તો અચ્યુતમ કેશવમ થઈ જાય। જીવ મુસાફર સૂઈ જાય, પણ ઈશ્વર સૂત્રધાર છે, એ સૂતો નથી। નિદ્રામાં તે આપણું રક્ષણ કરે છે। જરા વિચાર કરીએ, નિદ્રામાં જીવજંતુ કાનમાં જાય તો શું થાય? પણ પરમાત્મા તેનું રક્ષણ કરે છે। ભગવાન જાગે છે તેનું પ્રમાણ છે। રાત્રે પ્રભુને પ્રાર્થના કરો, મારે સવારે 4 વાગે ઉઠીને માનસી સેવા કરવી છે। તમે સંકલ્પ કરો, મારે 4 વાગે ઉઠવું છે, તો ભગવાન 4 વાગે જગાડે છે। સત્કર્મનો સંકલ્પ કરો તો ભગવાન બળ આપે છે। ભગવાનનું ભજન પ્રાતઃકાળમાં થાય છે, સૂર્ય ઉદય થયા પછી। બીજાના રજોગુણો, તમોગુણના રજકણો તમને અસર કરશે, તેથી સારી રીતે તમારાથી ભજન નહીં થઈ શકે। જીવ ભલે સૂવે, ભગવાન સૂતા નથી, છતાં જીવ વિચાર કરતો નથી કે મને કોણ સુખ આપે છે। આ જીવ ઉપર ઈશ્વરના કેટલા ઉપકાર છે, તે છતાં જીવ કેટલો કૃતજ્ઞ છે।
हरि ओम।